આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ભાજપના વડોદરા લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે કોંગ્રેસ દ્વારા વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપના વડોદરા લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર અને જનતામાં મતદારોને પોતે ડોક્ટર છે એવી જાહેરાત કરી વડોદરાના મતદારોને ડોક્ટર હોવાનું ગેરમાર્ગે દોરી મતદારોની સહાનુભૂતિ ઊભી કરે છે, જેનાથી મતદારો પોતાનો મત આપવા પ્રેરિત થાય છે, જેથી ડોક્ટર શબ્દ રાખતા મતદારો માટે પોતાનો મત આપવાનો વિચાર, કામગીરી તેમજ ઉમેદવારની છબી ન જોતા ડોક્ટર શબ્દ વારંવાર સાંભળવાથી મતદારો નિષ્પક્ષપણે મતદાન કરી શકે નહીં છે. અહીં આદર્શ આચારસંહિતાનો ભંગ ખુલ્લેઆમ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીને વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વેશ જોશી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીને રજૂઆત કરી હતી લેખિતમાં, અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ સંદર્ભે અમે લેખિતમાં એમને રજૂઆત આપી હતી. આજે અમને એમને કીધું હતું કે તમને 12 વાગ્યા સુધી એનો જવાબ મળશે, પરંતુ અત્યારે લગભગ 1 વાગ્યાનો શરૂ 1 વાગ્યો, પરંતુ જવાબ નથી મળ્યો. અમે રાજ્યમાં બેઠા છે. અમારો પ્રશ્ન એ હતો કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એમને આદર્શ આચારસંહિતાનો ભંગ થયો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એમને જે એમના પ્રચાર પ્રસારમાં એટલે કે બેનરમાં, હોર્ડિંગમાં, એમના સોશિયલ મીડિયામાં જ્યારે બધી જગ્યાએ એમને આગળ પોતે ડૉક્ટર છે એવું લખાયું છે, એમની જે અમે જ્યારે એમનું એફિડેવિટ જોયું તો એફિડેવિટમાં એમને ડૉક્ટર લખેલું નથી, પરંતુ એમનો જે અભ્યાસ છે એ ફિઝિયોથેરાપિસ્ટ થયા છે. તો જે દેશની વડી અદાલત છે, સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે કે એમાં ફિઝિયોથેરાપિસ્ટ એ પોતાની આગળ ડૉક્ટર લખાવી શકે નહીં, એમાં જે કહેવાય કે ફિઝિયોથેરાપિસ્ટ કેન નોટ યુઝ ધ પ્રીફિક્સ ડૉક્ટર, અને આ જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA છે એની વેબસાઇટ પર પણ લખેલું છે, અને સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો છે. તો અમે રજૂઆત એવી કરી કે હમણાં, કારણ કે હમણાં જ સરકારી કર્મચારીઓનું વોટિંગ થયું અને અમારા ચૂંટણી એજન્ટ જે છે કલ્પેશભાઈ પટેલ એમને પણ જ્યારે બેલેટ જોયું તો ખ્યાલ આવ્યો કે એમાં ડૉક્ટર લખેલું છે આગળ. તો જ્યારે સુપ્રીમ કોર્ટનો ગાઈડલાઇન છે કે ફિઝિયોથેરાપિસ્ટ એ ડૉક્ટર લખી શકે નહીં, અને એમની PhD હજી પૂરી થઈ નથી, તો એ ડૉક્ટર શું કામ લખાઈ રહ્યા છે EVMના મશીન પર, એટલે કે EVMનું જે બેલેટ યુનિટ છે એની પર અને બેલેટ પેપર પર ડૉક્ટર લખેલું શું કામ છે? તો આમાં સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, અને એના મુજબ એમાં કાયદાકીય જે જોગવાઈ છે કે એની અંદર પિનલ કોડ IPCની અલગ અલગ ધારાઓ હેઠળ કાનૂની દંડની જોગવાઈ છે, કારણ કે એમને ચુકાદાનું વાયોલેશન કર્યું હોય એવું લાગે છે. અને ખાસ કરીને વડોદરાની પ્રજા, જ્યારે તમે વિચાર કરો કે ભાઈ આ પ્રજાને પણ ગેરમાર્ગે દોરી રહ્યા હોય, કારણ કે તમને જ્યારે સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ તમે ડૉક્ટર લખાઈ શકતા નથી, તો તમે અને તમારા પોતાના એફિડેવિટમાં પણ ભાજપના ઉમેદવારે ડૉક્ટર લખેલું નથી, તો પ્રજાને શું કામ ગેરમાર્ગે દોરી રહ્યા છે? ચૂંટણી અધિકારી જે છે, જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રી, એમની પાસે તમામ પાવર છે, તમામ સત્તા છે. અમે તો એવું પણ કીધું કે તમે જો એ લોકો ધારે તો આમાં એમનું ફોર્મે રદ થઈ શકે, જે ચૂંટણીમાંથી એમનું નોમિનેશન દૂર થઈ શકે જો સત્તાનો ઉપયોગ થાય તો. પરંતુ અમે અત્યારે માંગણી એવી કરી છે કે જે કાયદાકીય IPCની જે કલમ લાગતી હોય એ પ્રમાણે કાયદાકીય કેસ થવો જોઈએ, અને એમના હજુ તો ચલો સરકારી કર્મચારીનું વોટિંગ થયું, પરંતુ જે મેઇન વોટિંગ છે પ્રજાનું એ બાકી છે, તો જે EVM છે એની પરથી એમના નામની આગળથી ડૉક્ટર લાગવું જોઈએ નહીં. તમે જો નિકનેમની વાત કરતા હોય તો આજે અમારા ઉમેદવાર જસપાલસિંહ પડિયાર છે તો એમનું નિકનેમ બાપુ છે, તો નામની પાછળ નિકનેમ આવે, કદાચ નામની આગળ ના આવે એટલે એ પણ એમનું બહાનું ચાલે નહીં. એટલે ડૉક્ટર જે લખ્યું છે એ ખોટી રીતે લખ્યું છે, અને ડૉક્ટર શબ્દ હટાવાય અને જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું જે વાયોલેશન થયું છે એ બાબતે કાયદાકીય કેસ થાય એ અમારી માંગણી છે.